गुड मॉर्निंग विद्यार्थी। विषय गणित धोरण 4, विषय गणित प्रकरण 9 अर्धू अने पार आपू प्रकरण जी बाकी छे तो आगळ दाखलो हूँ कराव छू। प्रश्न 7, रजनीना पप्पा केक लाव्या, तेणे केकना 4 एक सरखा भाग कर्या, तेणे પોતાના માટે, તેના ભાઈ માટે, તેના મમ્મી ને પપ્પા માટે એમ કરીને કુલ 4 ભાગ પાડ્યા। મેં આકૃતિમાં બતાવ્યા છે કેક અને એના 4 ભાગ કરેલા તમને મેં બતાવ્યા છે। તો એક ભાગ પપ્પા, એક ભાગ રાજુ, એક ભાગ મમ્મી ને એક રજની, એટલે એકમાંથી કુલ 4 ભાગ કર્યા છે। એક કેકમાંથી કેટલા ભાગ કર્યા છે? મેં 4 ભાગ કર્યા છે। તો દરેકના ભાગમાં જુદા જુદા રંગ ભરેલા છે, તો તમારે દરેક રજનીમાં જુદો રંગ ભરો, મમ્મીમાં જુદો રંગ, પપ્પામાં અને રાજુમાં, ચારેમાં જુદો જુદો રંગ ભરો, એટલે દરેકના ભાગે કયો ભાગ આવશે? ચોથો ભાગ। કેટલો ભાગ આવશે? ચોથો। કેક આખી એના ભાગ કેટલા આપણે પાડ્યા છે? જો 4 થયા કે ના થયા? મમ્મી પપ્પા રજની અને રાજુ। તો ત્રીજો દાખલો, દરેકને કેટલા ભાગ મળશે? તો દરેકને 1/4, કેટલો ભાગ? એક મેં આકૃતિમાં દોરીને બતાવ્યું છે બાજુમાં, બધાને આવી રીતે 1/4, 1/4 એવી રીતે ભાગ મળશે। ત્રીજું, મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી, હવે રજનીએ રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો, હવે જો રજનીની અને મમ્મીની, એટલે રજની જોડે કેટલા ભાગ થયા? કુલ 2 ભાગ થયા। 2 ભાગ એટલે અડધો ભાગ, અડધા ભાગને અપૂર્ણાંકમાં શું કહેવાય? 1/3, અપૂર્ણાંકમાં શું કહેવાય? 1/3 ભાગ એને કહેવાય। એટલે રજનીનો એનો પોતાનો 1/4 વત્તા 1/4 મમ્મીનો, એમ કરીને 1/3 ભાગ। મેં જો આકૃતિમાં એરો કરીને બતાવ્યો છે, ઉપર રજનીનો ભાગ ને નીચે મમ્મીનો, એટલે 2 ભાગ ભેગા કરો એટલે કેટલો થયો? અડધો ભાગ કહેવાય। હવે ચોથું, કુલ 4 ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ અપાશે, જે બરાબર અડધી કેક જેટલો છે, તો તે ખાલી જગ્યા અથવા 1/4 આવું લખી લખશો। તો 4 ભાગમાંથી રજનીને 2 ભાગ મળ્યા, તેથી 2/4 કુલ ભાગ 4 પાડ્યા। કુલ કેટલા ભાગ પાડ્યા આપણે? 4 પાડ્યા। 4માંથી 2 ભાગ લીધા, એટલે જેટલા ભાગ લઈએ ને એ ઉપર અંશમાં આવે, અને કુલ ભાગ પાડ્યા એ નીચે છેદમાં આવે। તો રજનીએ 2 ભાગ લીધા, કયા 2 ભાગ? એની મમ્મીનો અને એને પોતાનો 2/4, અથવા એને 1/3 પણ કહેવાય, એટલે અડધો ભાગ પણ કહેવાય। 4 ભાગમાંથી 2 ભાગ લીધા એટલે અડધો ભાગ કહેવાય ને, એટલે અડધો ભાગ લીધો। 5મો, રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો, હવે રાજુને 4થો ભાગ મળે છે ને, મેં આકૃતિ દોરીને બતાવ્યો છે 1/4 ભાગમાં, એક જ ભાગમાં રંગ પૂરવાનો છે, મેં એરો કર્યો છે, એટલે 4થો ભાગ મળે 1/4। 6ઠો, રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળે? તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો, રજની અને રાજુને, રજનીને અડધો ભાગ અને રાજુને 1/4, એટલે રજનીના 2 ભાગ, 2 અને રાજુને 1, એટલે કુલ કેટલા ભાગ થયા? 3। રાજુને રજનીને મળીને કુલ 3 ભાગ થયા, અને કુલ કેટલા ભાગ પાડ્યા આપણે? 4, એટલે 3/4 એટલે 1/4 ભાગ લખી શકાય, 1/4 ભાગ થયો ને, 3 ભાગ લીધા, 1 જ ભાગ બાકી।
બાકી રહ્યો એટલે પોણો ભાગ લખાય. તો વિદ્યાર્થીઓ આ દાખલો વિડિયો સાંભળજો, સમજજો અને પેજ નંબર 97 છે. કયું છે? પેજ નંબર 97 પર દાખલો આપેલો છે. લીટી જોડી સારા અક્ષરે સમજીને લખજો. આ મેં વિડિયો વાંચ્યો છે એ તમારે ખોલવાનો અને હું જેમ બોલું છું એ બરાબર આકૃતિમાં જોજો, સમજજો અને આકૃતિ પણ તમારે દોરવાની છે, એક એક લીટી દોરીને. હવે આગળના દાખલા આગલા વિડીયોમાં હું તમને સમજાવીશ. તો આ દાખલા બરાબર ગણી કાઢજો સમજી વિચારીને, ગણિતની નોટમાં અને ઘરકામના ચોપડામાં. થેન્ક યુ.